કોરોનાની મહામારીમાં પારસી તબીબના પિતાનું અવસાન થતાં પારસી શાસ્ત્રો મુજબ અંતિમવિધિ કરવાને બદલે અગ્નિસંસ્કાર કરવાની ફરજ પડી હતી, જેને લઈને તબીબને માઠું લાગી આવતા તેણે ગુજરાત હાઈકોર્ટનો બોગસ લેટર બનાવી સુરત પારસી પંચાયતની શાહપુરમાં આવેલી ઓફિસમાં સ્પીડ પોસ્ટ કર્યો હતો। તબીબે સોશિયલ મીડિયા પર બોગસ લેટર ફરતો કરી દીધો હતો, જેને લઈને સુરત પારસી પંચાયતને બદનામ કરવા અને પારસી કોમની લાગણી દુભાઈ હતી। આ ઘટનામાં પારસી પંચાયતના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર રોહિંગ્ટન બેનર્જી મહેતાએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ આપી હતી, જેના આધારે મૈધરપુરા પોસ્ટ ઓફિસમાં પોલીસે સીસીટીવી ફૂટેજની તપાસ કરી હતી, જેમાં સ્પીડ પોસ્ટમાં લેટર મોકલનાર વ્યક્તિની ભાળ મેળવવા માટે પોલીસે બાઇક નંબરને આધારે તેની ઓફિસમાં કામ કરતા ઓફિસ બોય સુધી પહોંચી હતી। પછી ઓફિસ બોયની પોલીસે પૂછપરછ કરી, જેમાં આ લેટર તબીબે સ્પીડ પોસ્ટ કરવા આપ્યો હોવાનું ખુલતા જ ભાંડો ફૂટી ગયો હતો। પકડાયેલા તબીબનું નામ 38 વર્ષીય માહિયાર રતનસા પટેલ, પોતે પારસી છે અને LLM PhD અને તબીબની DHMSC ડિગ્રી ધરાવે છે। ભરેલા ગણેલા ડોક્ટર માહિયાર પટેલની લાલગેટમાં ક્લિનિક અને પટેલ ડ્રાઇવિંગ સ્કૂલ છે। સાયબર ક્રાઇમે આરોપી માહિયાર પટેલને કોર્ટમાં રજૂ કર્યો હતો। કોર્ટે સોમવારે 3 વાગ્યા સુધીના રિમાન્ડ આપ્યા હતા। રિમાન્ડમાં હાઈકોર્ટના બોગસ લેટરમાં જસ્ટિસની ખોટી સહી અને સિક્કો ક્યાં બનાવ્યો તે બાબતની હકીકતની પોલીસ તપાસ કરશે। સુરત સાયબર સેલમાં ગઈકાલના રોજ ગુનો દાખલ કરવામાં આવેલો, જેમાં માનનીય નામદાર હાઈકોર્ટ ઓફ ગુજરાતના જસ્ટિસ શ્રી AJ દેસાઈનાઓની બનાવટી સહી તથા નામદાર હાઈકોર્ટના ખોટા લેટરપેડ ઉપર એક ખોટો હુકમ વાયરલ કરવામાં આવેલો, જેમાં સુરતમાં પારસી ધર્મના લોકો જે મૃત્યુ પામે છે તેઓના અંતિમ સંસ્કારમાં જે સરદાર માર્કેટ આગળ જે દખમો છે પારસી સમાજનો, ત્યાં તેઓનો અંતિમ સંસ્કાર માટે પરવાનગી આપવામાં આવે છે તેવો હાઈકોર્ટનો એક નકલી હુકમ પ્રસારિત કરવામાં આવેલો, જેમાં સુરત પારસી પંચાયતને બદનામ કરવા તથા પારસી કોમની ધાર્મિક લાગણી દુભાઈ તેવી શક્યતા હોવાથી તે એક ગુનો દાખલ કરવામાં આવેલો, જે ગુના અનુસંધાને અમે આરોપી માહિયા રતનશાહ પટેલ નાઓને પકડેલ, જેઓ દ્વારા આ બનાવટી હુકમ બનાવવામાં આવેલો અને તેઓના પિતાશ્રીનું 17 તારીખના રોજ મૃત્યુ થયેલું, જેમાં તેઓને અંતિમ સંસ્કાર અગ્નિદાહ દ્વારા કરવામાં આવેલો, જેથી તેની લાગણી દુભાયેલી, જેથી તેઓને થયું કે અન્ય પારસી લોકોનો પણ અંતિમ સંસ્કાર અગ્નિદાહથી ના થાય અને જે પારંપરિક તેઓની જે રીતિરિવાજ છે તે અનુસંધાને થાય, જેથી તેઓએ આ નકલી હુકમ બનાવીને સોશિયલ મીડિયા તથા અન્ય જગ્યાએ વાયરલ કરેલો। બ્યુરો રિપોર્ટ, LKSR ન્યૂઝ, સુરત।